नमस्ते विद्यार्थी मित्रों, श्री सरस्वती शिशु विद्यालय कुकरवाड़ा, विषय गणित गम्मत, धोरण चार, प्रकरण छ, भंगार वेचनार भाग त्रण। आपणे अगाउ भाग एक अने बेमां किरणना परिवार विषे जाण्यु। किरण भंगारनो धंधो करती हती तेनुं पण आपणे जाण्यु। हवे किरणनी वात छे तो किरण कहे छे के मारी पोतानी नानी भंगारनी दुकान छे, हूँ भंगार भेगो करवावाळा पासेथी भंगार खरीदू छूं। तेओ घरे घरे जईने हाथ लारीमां भंगार लई आवे अने ए भंगार किरण ले छे, पछी हूँ तेने मोटी दुकाने वेचू छूं। पछी ए किरण लईने भंगार मोटी दुकानमां वेचे छे। तो अहीं आ भंगारनुं केटलुं चूकवू पड़शे तेना आधारे केटलाक प्रश्नो छे ते जाणीए। किरणे भंगार भेगो करवावाळा पासेथी थोड़ो भंगार खरीद्यो। आजनो भाव जोवा माटे भावपत्रक जुओ, भावपत्रक पाछळ आपेलुं छे। हवे भंगारनो भाव जाणवामां किरणने मदद करो। पहेलो प्रश्न छे, 31 કિગ્રા વર્તમાનપત્ર માટે કિરણે કેટલા ચૂકવવા પડશે? તો આપણે આ દાખલાઓની ગણતા પહેલાં ભાવપત્રક ઉપરથી ભાવ જાણી લઈએ। તો વર્તમાનપત્ર 1 કિગ્રાનો ભાવ 15 રૂપિયા છે, તો 31 કિગ્રા વર્તમાનપત્ર માટે કિરણે કેટલા ચૂકવવા પડશે? તો આ દાખલો આપણે બે રીતે ગણતરી કરી શકીએ છીએ, ચોકડી ગુણાકારથી અને સાદી રીત ગુણાકારથી। તો હું તમને આ દાખલો બે રીતે ગણતા શીખવીશ, તમને જે યોગ્ય લાગે તે તમે ગણી શકો છો। તો અહીં આપણે જાણીએ છીએ કે 1 કિગ્રા વર્તમાનપત્રની કિંમત 15 રૂપિયા હતી, તો આપણે લખી દઈશું કિગ્રા અને શું શોધવાનું છે રૂપિયા, તો રૂપિયા પાછળ લખીશું। 1 કિગ્રાના 15 રૂપિયા, તો 31 કિગ્રાના કેટલા એટલે પ્રશ્નાર્થ ચિહ્ન। હવે આપણે ચોકડી ગુણાકાર કરવા માટે ચોકડી કરી દઈશું। નીચેની જે સંખ્યા છે 31 અને ચોકડીની સામે જે લીટી આવે છે, શબ્દ આવે છે અંક 15, એ બંનેનો ગુણાકાર કરીશું। વચ્ચે ભાગાકારની ચિહ્ન એટલે કે આડું ચિહ્ન, ત્યાર પછી 1ની સામે પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે કાંઈ જ નથી, એટલે 1 નીચે। હવે 31 ગુણ્યા 15નું કામ કરીશું અને જે જવાબ આવે એને 1 વડે ભાગવાનું છે। તો 31 ગુણ્યા 15 કરતાં 465 જવાબ આવે છે। હવે 465ને 1 વડે ભાગો તો જવાબ 1 જ આવે, એના એ જ સંખ્યા આવે, એટલે અહીંયા આવે 465 રૂપિયા। અને બીજી રીત છે, સીધી રીત, કે 1 કિગ્રાનો 15 રૂપિયા ભાવ છે તો 31 કિગ્રાનો કેટલો, તો 31 ગુણ્યા 15, તો એનો જવાબ આવે છે 465 રૂપિયા। અને હવે ત્રીજી રીત જે પુસ્તકમાં આપેલી છે, અહીં પુસ્તકમાં કહ્યું છે કે 1 કિગ્રા વર્તમાનપત્રની કિંમત 15 રૂપિયા, તો 30 કિગ્રાની કિંમત કેટલી? હકીકતમાં આપણે 31 કિગ્રાની શોધવાની છે, પરંતુ ઝીરોવાળી સંખ્યા બનાવી દીધી છે, 30 કરી દીધા છે, તેથી આપણને સરળ રહે। તો 15 ગુણ્યા 30, તો 15 તરી 45, ને પાછળ એક ઝીરો એડ કરીએ તો 450 થાય। તેથી 31 કિગ્રા માટે શું કરશો, તો 450માં 1 કિગ્રાની કિંમત ઉમેરી દો, 450 વત્તા 15 કરી દેવાના, જેથી આપણને સરળ પડે, 450 વત્તા 15, 5 4 5 ને 1 6 અને 4, તો જવાબ આવે છે 465 રૂપિયા। બરાબર, આ રીતે આપણે જવાબ લાવી શકીએ છીએ। હવે આગળ 42 કિગ્રા વર્તમાનપત્ર માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? તો 42 કિગ્રા વર્તમાનપત્ર માટે, તો આપણે જેમ 31 કિગ્રા વર્તમાનપત્ર માટે કર્યું, એ જ પ્રોસેસ 42 કિગ્રા વર્તમાનપત્ર માટે કરવાની। તો 42 ગુણ્યા 15 કરીશું ત્યારે આપણને જવાબ મળી જશે। બરાબર, હવે આગળ આના પણ ભાવ શોધો। 1 22 કિગ્રા પ્લાસ્ટિક, તો આપણને ખબર છે કે 1 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત 10 છે, તો 22 કિગ્રાની કેટલી, તો 22 ગુણ્યા 10 કરીએ તો આપણને જવાબ મળી જશે, જે પ્રક્રિયા તમારે જાતે કરવાની રહેશે। 23 કિગ્રા રદ્દી કાગળ, તો 1 કિગ્રા રદ્દી કાગળની કિંમત 7 રૂપિયા, તો 23 કિગ્રાની કેટલી, તો 23 ગુણ્યા 7 કરીશું ત્યારે જવાબ મળશે। 12 કિગ્રા લોખંડ, તો 1 કિગ્રા લોખંડનો ભાવ છે 22 રૂપિયા, તો 12 કિગ્રા લોખંડના કેટલા, તો 22 ગુણ્યા 12 કરતાં જવાબ મળે।
હવે અનુમાન કરો કે કિરણ ભંગાર ભેગો કરનારને કુલ કેટલી રકમ ચૂકવશે, 600 થી વધારે કે 600 થી ઓછી? તો આપણે આ ત્રણનો જે જવાબ આવ્યો તેનો સરવાળો કરીશું ત્યારે આપણને જવાબની ખબર પડશે. પરંતુ હું તમને હાલ કહી દઉં છું જેથી તમને આમાં મિસ્ટેક ન થાય. તો આમાં 600થી વધારે તેને ચૂકવવા પડશે, કેમ કે આ ત્રણનો સરવાળો કરતા 645 રૂપિયા આવે છે. હવે ચતુર કિરણ ભંગાર વેચે છે. કિરણ પોતાનો ભંગાર મોટી દુકાને વેચે છે. તે પોતાના મોબાઈલ ફોન પર ભાવ ચકાસે છે, ફોન પર ભાવ ચેક કરી જુએ છે, અને જ્યારે તેને સારો ભાવ મળે ત્યારે તે વેચે છે. જુઓ આ ચિત્રમાં એ ફોન કરે છે. આજે તે પ્લાસ્ટિક, રદ્દી કાગળ, લોખંડ અને પિત્તળ વેચવા દિનુની મોટી દુકાને ગઈ. આ બધું વેચવા માટે મોટી દુકાનમાં ગઈ. એની પાસે નાની દુકાન હતી, હવે બધી વસ્તુઓ મોટી દુકાને વેચવા જાય છે. દિનુએ 32 કિગ્રા લોખંડ, 4 કિગ્રા પિત્તળ, 152 કિગ્રા રદ્દી કાગળ અને 63 કિગ્રા પ્લાસ્ટિકનું વજન કર્યું. હવે 63 કિગ્રા પ્લાસ્ટિક માટે દિનુ કેટલી રકમ ચૂકવશે? તો આપણે ભાવપત્રક જોઈએ. દિનુના ભાવપત્રકમાં શું ભાવ છે? તો 1 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત આપણે જોઈએ તો 11 રૂપિયા છે. તેથી 63 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત કેટલી થશે? તો 11 × 63 કરવા પડે. આપણે ધોરણ 3માં ગુણાકાર શીખ્યા હતા આવી જ કંઈક પ્રોસેસથી, અને આપણને બીજી રીતે આવડતા હોય તો પણ આપણે કરી શકીએ છીએ. આ છે સાદી રીત. સાદી રીતે પણ આપણે ગુણાકાર કરી શકીએ છીએ. એકમ દશકની 0, 1, 3, 3, 1, 6, 6, 3 એકા, હવે નીચે લખવાના 3, 6 એકા, 6 આ, હવે કાંઈ જ નથી એટલે આપણે શૂન્ય કરીશું. હવે આ બંને સંખ્યાનો સરવાળો કરીશું. 3, 3 ને 6, 9 અને 6. હવે આપણે આ રીતે પણ એનો ગુણાકાર કરી શકીએ છીએ. તો 63 કેવી રીતે થાય? 60 વત્તા 3 એટલે 63, બરાબર. 11 કેવી રીતે થાય? 10 ને 1, 11, બરાબર. હવે 60ને 10 વડે ગુણવાના અને 3ને 10 વડે ગુણવાના, બરાબર. પછી 60ને 1 વડે ગુણવાનો અને 3ને 1 વડે ગુણવાનો. હવે જે જવાબ આવે છે તે મૌખિક તમને આવડી જશે, કેમ કે 6 એકા 6 આ, 1 અને 2 0 છે એટલે 2 0, 3 એકા 3 આ, 1 0 છે, 6 એકા 6 આ, 1 0 એટલે 60 અને 3 એકા 3 આ. હવે આ જે જવાબ મળ્યો તે જવાબનો આપણે સરવાળો કરવાનો રહેશે, બરાબર. તો એ આ રીતે આપણે લખી શકીએ છીએ, 600 વત્તા 60. ઉતરતા ક્રમમાં સંખ્યા લખીશું જેથી સરવાળામાં મિસ્ટેક ન થાય. પછી 30 અને પછી 3. જો આપણને સરવાળામાં ફાવે નહીં તો આપણે 0 0 પણ કરી શકીએ છીએ, જેથી આપણને જરા પણ ભૂલ પડે નહીં. તો જવાબ આવે છે 300 693. હવે અહીં એક જીવજંતુ કહે છે કે 11 × 63 એટલે 11 વખત 63 થાય, બરાબર ને? હા, 11 વખત 60 એટલે 660 થાય, કેમ કે 11 × 6 = 66 અને પાછળ 1 0 લગાડવાનું. તેથી જવાબ 660 કરતાં વધારે છે, બરાબર. તો જવાબ 700 કરતાં ઓછો આવે છે તેમ કહી શકો છો. શા માટે? હા, કેમ કે હજી એમાં 11 ઉમેરીએ તો 693 થાય, 700 થતાં નથી. હવે કિરણે 1 કિગ્રા પ્લાસ્ટિક 10 રૂપિયામાં ખરીદ્યું અને 1 કિગ્રા પ્લાસ્ટિક 11માં વેચ્યું. તો 1 કિગ્રા પ્લાસ્ટિક વેચતા તે કેટલા રૂપિયા કમાઈ હશે? તો આપણે સરળતાથી કહી શકીએ કે તે 1 કિગ્રા વેચતા 1 રૂપિયો કમાઈ હશે, કેમ કે 10 રૂપિયામાં ખરીદ્યું અને 11માં વેચ્યું, તો 1 રૂપિયાનો ફાયદો થયો ને. હવે 63 કિગ્રા પ્લાસ્ટિક વેચીને તે કેટલા રૂપિયા કમાઈ કહેવાય? તો 1 કિગ્રા વેચે તો 1 રૂપિયો કમાઈ, તો 63 કિગ્રા વેચે તો 63 રૂપિયા કમાઈ હશે. હવે કિરણ 32 કિગ્રા લોખંડ વેચે છે દિનુને. તો દિનુ 32 કિગ્રા લોખંડના કેટલા રૂપિયા ચૂકવશે? તો આપણે તે જાણવીશું. તો 1 કિગ્રા લોખંડની 24 રૂપિયા કિંમત છે. તો 32 કિગ્રા લોખંડની કિંમત કેટલી થશે?
तो आपणे जाणीए छीए कि દીવના ભાવપત્રકમાં 1 કિગ્રા લોખંડનો ભાવ 24 રૂપિયા છે, તો 32 કિગ્રા લોખંડનો ભાવ કેટલો થાય? તો આપણે જે રીત સરળ પડે તે રીતે ગણતરી કરી શકીએ છીએ. તો આપણે 32 ગુણ્યા 24 કરીશું, બરાબર. એકમ દશકનો 0, 2 દૂ 4, 3 દૂ 6, હવે 4 દૂ 8, 4 તરી 12. હવે તેનો આપણે સરવાળો કરીશું. તો 0 વત્તા 8 8, 4 ને 2 6, 6 ને 1 7, તો 768 રૂપિયા ચૂકવશે દીનુ 32 કિગ્રા લોખંડના, બરાબર. હવે કિરણ 1 કિગ્રા લોખંડ 22 રૂપિયામાં ખરીદે છે અને 24 રૂપિયામાં વેચે છે, બરાબર. જ્યારે તે 32 કિગ્રા લોખંડ વેચે ત્યારે તે કેટલા રૂપિયા કમાશે? તો આપણે જાણીએ છીએ કે 1 કિગ્રા લોખંડમાં તેને 2 રૂપિયાનો ફાયદો થાય છે, કેમ કે 24માંથી 2 રૂપિયાની કમાણી થઈ. તો 32 કિગ્રા લોખંડ વેચે તો એને કેટલાની કમાણી થાય? તો 32 ગુણ્યા 2, એ તો મૌખિક રીતે પણ આપણે કરી શકીએ છીએ. 32 ગુણ્યા 2, 4 2 દૂ 4, 3 દૂ 6, 64 રૂપિયાની કમાણી થઈ હશે. હવે આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.